નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પરીક્ષાઓ નજીક આવી રહી છે અને સાથે સાથે ગરમીનો પારો પણ ઉપર ચડી રહ્યો છે, ત્યારે નાયબ શિક્ષણ નિયામકશ્રીએ પરિપત્ર કરી ખાસ સૂચનાઓ શાળાઓને આપી છે. શું છે આ સૂચનાઓ, તેની પૂરી ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે, તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે ઉનાળાથી બચવા માટે ફ્રૂટ જ્યુસનો સહારો લેવો જ પડશે. અને ફ્રૂટ જ્યુસ જો પીવાનું શરૂ નથી કર્યું તો આજથી શરૂ કરી દેજો, આપણા માટે બહુ જ ફાયદાકારક છે. Hydrate it and drink enough water throughout the day. The bell rings thrice a day for 30 seconds and મિત્રો, એપ્રિલ મહિનામાં અને એનાથી આગળ મે મહિનામાં ગરમીનો પારો પીક ઉપર હોય છે ત્યારે ડિહાઇડ્રેશન અને લૂ લાગવાની શક્યતાઓ વધી જાય છે. ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ આ સમસ્યા નડતી હોય છે, ત્યારે તેને લઈને નાયબ શિક્ષણ નિયામક શ્રી દ્વારા જે સૂચનાઓનું લિસ્ટ બહાર પડ્યું છે, તો તેમાં પહેલી જે સૂચના આપવામાં આવી છે તે આવી છે કે દરેક બાળક ગરમીના પિકઅપ હીટથી બચી શકે તે માટે શાળાનો સમય છે એ સુનિશ્ચિત કરવા જણાવવામાં આવેલું છે. તેને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કચ્છ ભુજ દ્વારા પરિપત્ર પણ બહાર પડી ગયો છે સમય ફેરફાર બાબતનો. તે તમે અહીંયા જોઈ શકો છો કે તેમને જે સામાન્ય શાળા છે અને પાળીવાળી શાળા છે તે બંનેનો સમય છે એ નક્કી કરી દેવામાં આવ્યો છે આ ઉનાળાને લીધે એપ્રિલ મહિનાની પહેલી તારીખથી. મિત્રો, જે બીજી સૂચના છે તે ખાસ તમામ શાળાઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવાની છે. હવે રમતગમત અને આઉટડોરની જેટલી પણ પ્રવૃત્તિઓ છે તેને ટાળવી જેથી કરીને બાળકોને ડિહાઇડ્રેશન અને લૂથી બચાવી શકાય. ત્યારબાદ શાળા પરિસરમાં છાયાદાર જે વૃક્ષો છે તેના વૃક્ષારોપણની જે પ્રવૃત્તિ છે તેમાં વધારો કરવો. અને મિત્રો, મહત્વપૂર્ણ સૂચના કે શાળામાં તાસ દરમિયાન બાળકોને પાણી પીવાની છૂટ આપવી. તો મિત્રો, આટલી સૂચનાઓનું પાલન કરવા નાયબ શિક્ષણ નિયામક શ્રી માધ્યમિક દ્વારા જે સૂચનાઓ આપવામાં આવેલી છે તે આપણે જોઈ, તો આ સૂચનાઓ છે એ ક્યાંક ને ક્યાંક પ્રાથમિક કક્ષાએ પણ નાના બાળકોને પણ તે જરૂરી છે, તેનો અમલ કરીને તેઓને ડિહાઇડ્રેશન અને લૂ જેવા લૂ ન લાગે અને તેઓ બચી શકે. તો મિત્રો, આજનો વિડીયો હતો એ અપડેટને લઈને, તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.